हेलो मित्रों, तमारू स्वागत छे आपणी YouTube चैनल में। मित्रों, आ वीडियो में डिग्री डिप्लोमा फार्मसी में एडमिशन कई रीते लेवू अने एनी रजिस्ट्रेशन प्रोसेस कई रीते करवी ऑनलाइन, एनी संपूर्ण माहिती आपणे आ वीडियो में जोशी। तो एनी मित्रों जे ऑफिशियल वेबसाइट है JACPC, अहीं तमारे ओपन कर लेवानी रहेशे। अहीं तमे जोई रह्या छो JACPC ओपन मैं कर लीधी है। एनी अंदर तमारे फार्मसी में जवानुं रहेशे, तो त्यां कने तमने बधी इन्फॉर्मेशन जोवा मळशे। अने ऑनलाइन अप्लाय करवा माटे अहीं ऑनलाइन रजिस्ट्रेशन लिंक पण आपेली छे, त्यां क्लिक करवानुं એટલે જે એનું રજીસ્ટ્રેશન પેજ છે અહીંયા ઓપન થઈ જશે। ત્યારબાદ અહીંયા ક્લિક કરી અને જે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ આપણે કરશી। જે આપણે એન્જિનિયરિંગમાં જે પ્રોસેસ હતી એ સેમ ટુ સેમ પ્રોસેસ છે અહીંયા, એમાં કાંઈ ચેન્જ નથી। એ જ વેબસાઇટ છે, જો એમાં તમે એકવાર લોગિન કરેલું હોય એન્જિનિયરિંગમાં, તો આમાં તમારે ફરી થઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં। ખાલી એકવાર યુઝર આઈડી અને પાસવર્ડ તમારી પાસે જે છે એ અહીંયા એન્ટર કરી અને તમે સાઇન ઇન કરી અને એમાં અપ્લાય કરી શકો છો। ઓકે, એક જ લોગિનથી તમે બે એન્જિનિયરિંગ અને ફાર્મસી બેમાં અપ્લાય કરી શકો છો। જે ન્યૂ કેન્ડિડેટ છે ફાર્મસી માટે, તેને ફ્રેશ કેન્ડિડેટ પર ક્લિક કરી અને યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે। આઈ એગ્રી ટર્મ એન્ડ કન્ડિશન મિત્રો રીડ કરી લેવી। ઓકે, અહીંયા કને તમારે યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે। અહીંયા સિમ્પલ જે ઇન્ફોર્મેશન છે તમારી અહીંયા ભરી દેવાની રહેશે, નામ, મોબાઈલ નંબર, મેઇલ આઈડી, અને જેવું તમે આ સિક્યુરિટી પિન એન્ટર કરીને સબમિટ કરશો એટલે તમારો જે ઈમેલ, જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ જનરેટ થઈ જશે। ત્યાર પછી અહીંયા તમારે લોગિન કરી જે યુઝર આઈડી અને પાસવર્ડ તમે સિલેક્ટ કર્યો હોય અહીંયા આગળ એન્ટર કરી અને લોગિન કરી લેવાનું રહેશે। ઓકે, તો અહીંયા તમે લોગિન કર્યા બાદ અહીંયા પિન જનરેટ તમે કરી લીધો જે યુઝર આઈડી અને પાસવર્ડ। ઓકે, ત્યાર પછી ફાઇનલ સબમિટ કરી અને આવી ગયું જે તમારો યુઝર આઈડી પાસવર્ડ, એક ઓટીપી આવશે એ એન્ટર કરવાનો। હવે અહીંયા કને તમે જે યુઝર આઈડી અને પાસવર્ડ સિલેક્ટ કર્યો અહીંયા એન્ટર કરી અને લોગિન કરવાનું રહેશે। લોગિન કરશો એટલે આવા ઓપ્શન જોવા મળશે। હવે એમાં જે SAPC બી એન્ડ બી ટેક કાઉન્સિલર પણ હશે, પછી એમાં ગુજરાત બી ફાર્મા ડી ફાર્મા પણ હશે, અને નીચે બીજા પણ જે કોર્સ હશે જે બાર સાયન્સ પછી જે થશે અને SAPC જે અંડર આવતા હશે એ બધાય કોર્સ અહીંયા તમારે અપ્લાય કરવાના રહેશે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો બી ફાર્મા અને ડી ફાર્મા, તો અહીંયા કને તમારે જે આ સિક્યુરિટી પિન એન્ટર કરી અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી જે પર્સનલ ડિટેલ છે અહીંયા ઓપન થઈ જશે। તો એમાં તમારું ફાધર, મધરનું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર સિલેક્ટ કરી લેવાની, નેશનાલિટી, પછી ડોમિસાઇલ ગુજરાત, કેટેગરી સિલેક્ટ કરી લેવાની। કેટેગરી સિલેક્ટ કરશો એટલે મિત્રો એક કાસ્ટ સર્ટિફિકેટ તમારે લાસ્ટમાં અપલોડ કરવાનું થશે અને એની જે રિઝર્વેશન સીટ છે એનો તમે લાભ લઈ શકશો। ત્યાર પછી ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવાનું, પછી તમારો ફાધર એક સર્વિસમેન હોય, રિટાયર્ડ મેન હોય તો અહીંયા પણ યસ કરી અને એનું જે રિટાયર સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે। ટ્યુશન ફી વ્યુઅર અહીંયા યસ કરશો એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જો હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, એમાં તમારે JVA ટ્યુશન ફી હશે એ તમારે અહીંયા ઝીરો થઈ જશે અને તમે ફ્રી ઓફમાં અહીંયા અભ્યાસ કરી શકશો। ત્યાર પછી પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી, જો તમે અહીંયા ડિસેબિલિટીમાં યસ કર્યું હશે ફિઝિકલ હેન્ડીકેપમાં તો અહીંયા તમારે એના પર્સન્ટેજ એન્ટર કરવા પડશે। ફેમિલી ઇન્કમ સિલેક્ટ કરી લો અને ફ્રી સિપ કાર્ડ હોય તો અહીંયા યસ કરી દો, નકર નો। લાસ્ટમાં તમારી બધી જે ડોક્યુમેન્ટ છે અહીંયા અપલોડ કરવાના રહેશે અને જો ફિઝિકલ હેન્ડીકેપ જે છે એનું 40% કરતાં વધારે ફિઝિકલ હેન્ડીકેપનું જે ડૉક્ટરનું સર્ટિફિકેટ અહીંયા હોવું જરૂરી છે અને જે ટ્યુશન ફી માટે 8 લાખ કરતાં ઓછી આવક હશે તો જ તમે ટ્યુશન ફી વેવરનો જે લાભ લઈ શકશો। ઓકે મિત્રો, આ જે PDF છે એમાં બધી માહિતી આપેલી છે। આ PDF હું તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો। હવે જે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ છે આ ના કરો તો બી ચાલશે અને કરો તો બી કાંઈ પ્રોબ્લેમ નથી। તો અહીંયા અપલોડ સાઇટમાં અહીંયા પ્રોફાઇલ સેક્શનમાં જઈ અને અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારો એક ફોટો અને એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે। ઓકે, આ તમે પહેલાં કરી દીશો તો પછી લાસ્ટમાં અપલોડ કરવાનું નહીં રહે બે વસ્તુ, અને લાસ્ટમાં કરશો તો અહીંયા તમારે નહીં કરો તો બી ચાલશે। ઓકે, હવે આપણે લોગઆઉટ થઈ ગયા હોય તો ફરીથી અહીંયા લોગિન કરી અને માય એપ, હવે તમારે અહીંયા અપ્લાય ફોર્મમાં નહીં બતાવે, હવે તમારે માય એપ્લિકેશનમાં જઈ અને તમારે જે ફોર્મ છે એ ફિલઅપ કરવાનું રહેશે। માય એપ્લિકેશનમાં જઈને તમે એન્ટર કરશો એટલે ડાયરેક્ટ આ રીતે તમારું જે પેજ છે એ ઓપન થઈ જશે।
ओके जे रजिस्ट्रेशन फॉर्म कम्प्लीट थी गयु एप्लिकेशन फॉर्म अपने फिलअप कर लाई तो एप्लिकेशन अँ जो रिया छो डायरेक्ट आटला स्टेप तमारे कम्प्लीट करवाना रहेशे क्वालिफिकेशन डिटेल कॉन्टेक्ट डिटेल कम्पिटिटिव एक्जाम जे जीमेल नीट भाई अपलोड डॉक्यूमेंट और प्रीव्यू एंड फाइनल सबमिट फी भर दिए तुम्हारा रजिस्ट्रेशन से कम अँ कम्प्लीट थी जैसे तो अँ क्वालिफिकेशन डिटेल अँ ओपन थी गई है तो त्या पास स्टेशन में पास कर दियो मंथ में मंथ सिलेक्ट करना हो यर तमारो सीट नंबर पासिंग बोर्ड क्वालिफिकेशन डिटेल क्या थी पास करूँ से सीटी नाम एसआईडी नंबर तमने रिजल्ट में मिली जैसे स्कूल इंस्टिट्यूट नेम अने फाइनल जे स्कूल इंडेक्स नंबर अने सेव एंड नेक्स्ट तमारे करवानू रहेशे। त्यारबाद जे कॉम्पिटिटिव एग्जाम छे या गुजकेट एग्जाम जो गुजकेट तो आ फरजियात अहीं मांगी छे तो अहीं तमारे गुजकेटना मार्क्स एंटर करवा ज पड़शे। तो जे लोग गुजरात में एडमी जे गुजरात है गुजकेट थ्रू एडमिशन लेवा मागे है गुजकेट पण तमारे 2022 नी फरजियात दीधेली होवी जोईए जो 2021 नी गुजकेट अहीं मान्य रहेशे नहीं तो अँ गुजकेट सिलेक्ट करी अने गुजकेट सीट नंबर एप्लिकेशन नंबर अने नाम आ तन वस्तु जे फिलअप करवानी छे। जो जीमेल होय तो अँ सीट करी अने जीमेल नी एप्लिकेशन नंबर कैंडिडेट नाम अने नीट वाला जे स्टूडेंट छे एने एप्लिकेशन नंबर अने नाम त्यारबाद सेव एंड फाइनल। जो नीट ना आपीए तो आ टीक नहीं करवानुं एज रीते नीट वाला जी टीक ना करता। बीजू बधुं मित्रों डिटेल पण अहीं लखेली छे ए पण अहीं तमे वाँची शको छो। हवे अपलोड डॉक्यूमेंट हवे अहीं कणे जे एसीबीसी नुं सर्टिफिकेट अहीं नंबर नाखी देवाना अहींथी चूज फाइल कर लेवानी અને અહીંયા પ્રિવ્યૂ અને અપલોડ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે। એ જ રીતે બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। અને અહીંયા બીજું પણ કે તમારી જે ડોક્યુમેન્ટની સાઈઝ જે ફોર્મેટ છે પીડીએફ ફોર્મેટ હોવી જોઈએ મિનિમમ સાઈઝ 50 અને મેક્સિમમ 300। ઓકે અહીંયા સાઈઝ પણ આપી છે પીડબ્લ્યુડી માટે 200 મેક્સિમમ સાઈઝ છે કેબીમાં। ઓકે અહીંયા અપલોડ બધાય થઈ ગયા છે तो हमें तमारो बधुं जे स्टेप छे कम्प्लीट थी गयु छे अपलोड डॉक्यूमेंट फाइनल छे। हवे तमारे फी पे करवानी रही फी पे कर दियो तमारो जे रजिस्ट्रेशन छे ई सक्सेसफुली। ओके तो अहींया कने तमे क्लिक करशो अहींया एप्लिकेशन नंबर छे नी नीचे हशे पे रजिस्ट्रेशन फी एना पर क्लिक करी क्रेडिट कार्ड नेट बेंकिंग अथवा डेबिट कार्ड कोई भी तमे यूपीआई नो मदद थी पण तमे रजिस्ट्रेशन फी छे अहींया पे करी शको छो। तो आ तमारो जे अहींया फॉर्म छे ई कम्प्लीट थी गयु छे। ત્યારબાદ આપણે એક ઇન્સ્ટિટ્યૂટ જોઈ લઈએ જે આની ઇન્સ્ટિટ્યૂટ છે। તો ઇન્સ્ટિટ્યૂટ મિત્રો તમને અહીંયાથી આ જે પીડીએફ છે એ વેબસાઇટમાંથી જ અહીંયા મળી રહેશે આપણે જોઈ લઈ। અહીંયા નીચે તમે જશો જે એસીપીસીની વેબસાઇટમાં એટલે અહીંયા નીચે તમને જોવા મળશે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ત્યાંથી તમે જે આ મેં પીડીએફ છે ત્યાંથી તમને એ પીડીએફ મળી જશે ના મળે તો હું એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે ગવર્મેન્ટ કોલેજ કઈ કઈ છે તો અહીંયા મિત્રો ગવર્મેન્ટ કોલેજ ગુજરાતમાં 3 છે એક બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ જે રાજકોટમાં આવેલી છે ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ગાંધીનગર ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરત એની જે ફીસ છે બોય માટે ફીસ ફોર યર યર માટે જે છે એ 2100 રૂપિયા છે અને ગર્લ્સ માટે 0 અને અહીંયા ફેસિલિટી બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ છે અહીંયા નથી। ત્યાર પછી ગ્રાન્ટ ઇન 8 ડિગ્રી ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ જોઈ તો એ પણ અહીંયા 3 છે એઆર કોલેજ ફેકલ્ટી ઓફ ફાર્મસી જે એમએસ યુનિવર્સિટી અને એલએમ કોલેજ ફાર્મસી અને એની પણ ફી છે 2100 રૂપિયા છે અને ગર્લ્સ માટે 0 અને હોસ્ટેલ અને મેસ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એલએમમાં છે। ઓકે જે કંઈ અહીંયા ફેસિલિટીસ અહીંયા તમને જોવા મળશે અને એમાં કેટલી સીટ છે એ પણ અહીંયા તમને જોવા મળશે આમાં 30 છે 40 અને 90 અને ટોટલ 110 ઈડબ્લ્યુએસ ઇન્ક્લુડિંગ થાય તો આની 99 થઈ જાય તો એ અહીંયા તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આ બધી જે સીટ છે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ છે અને મેનેજમેન્ટ કોટામાંથી ઇન્ટેકમાં 60 છે મેનેજમેન્ટ કોટામાં ગુજકેટથી 30 છે। ઓકે તો એ રીતે તમે અહીંયા અને એની જે ફીસ છે એ પણ અહીંયા આપી છે ત્યાં આગળ ફેસિલિટી શું છે બોયઝ હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલ છે મેસ છે ટ્રાન્સપોર્ટેશન પણ છે એની ફીસ જે છે અક્ષરની એ 51000 રૂપિયા છે કોલેજ પ્રમાણે મિત્રો અહીંયા અલગ અલગ ફીસ હશે। ઓકે તો જો મિત્રો અને એક
आपणे ए पण जोई लईए एनी की डेट छे તે અહીંયા જે એની કી ડેટ છે રજીસ્ટ્રેશન તમારે 24/7 સુધીમાં કરવાનું રહેશે ત્યારબાદ જેનું મેરિટ લિસ્ટ છે ગુજકેટ ઉપર એ 2/8 આવશે અને પબ્લિકેશન ઓફ રિવ્યુ એન્ડ ફાઇનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટ્રિક્સ જે 2/8 પણ આવી જશે જે એની ઇન્સ્ટિટ્યૂટની મેટ્રિક્સ છે સીટ મેટ્રિક્સ એ આવી જશે અને ચોઈસ ફિલિંગ છે મોક રાઉન્ડની એ 2/8 તમારે 5/8 કરવાનું રહેશે અને એનું જે રિઝલ્ટ છે એ 8/8 આવશે અને તમારું જો ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ 8/8 આવશે અને જે રાઉન્ડ 1 આ તમારું એક્ચ્યુઅલ રાઉન્ડ છે એ 8/8 થી 15/8 કરવાનો રહેશે ઓકે આ બધું આપણે આગળ જોશી તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો